નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં હું નસરીન આપનું સ્વાગત કરું છું. હાલ સરખેજ વિસ્તારમાં અમે ઉપસ્થિત છીએ કે જ્યાં વેક્સિનેશન કેમ્પ ચાલી રહ્યું છે. કોરોનાની વેક્સિન અહીંયા આપવામાં આવી રહી છે અને નેશનલ પીપલ્સ પાર્ટી દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ મોટા પ્રમાણમાં લોકોએ લીધો છે. નેશનલ પીપલ્સ પાર્ટીના જનરલ સેક્રેટરી ગુજરાતના જે છે આરિફભાઈ મેમણ, વાત કરીશું એમની સાથે. સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. આરિફભાઈ, અમને માહિતી આપશો કેટલા લોકોએ અત્યાર સુધી આનો લાભ લીધો છે વેક્સિનેશનનો, અને કેમ લોકોમાં અચાનક આવી રીતે જાગૃતતા આવી ગઈ? અવેરનેસ તો આવી જ જાય ને. હવે માર્કેટમાં બધું સરકારે બંધ કરી દીધું છે, તો અવેરનેસ તો આવશે જ. પબ્લિક ટ્રાન્સપોર્ટ આ બધું આવવા જવા મને, અને વેક્સિનેશન તો લેવી જ જોઈએ. દરેક ભારતીય વેક્સિનેશન લેવી જ જોઈએ, અને એ જાગૃતતા લાવવા માટે જ અમે મુસ્લિમ એરિયામાં આવા કેમ્પોનું આયોજન કર્યું છે. અચ્છા, પહેલાં એટલે કે હું જસ્ટ કરું, થોડા સમય પહેલાં લોકો ના પાડતા હતા, કેવી રીતે ભય તમે દૂર કર્યો? લોકો, તમને કોઈ મહેનત કરવી પડી? ના, લોકોના મનમાં માત્ર એક ડર હતો કે આ લેવાથી આવું થઈ જશે, આ લેવાથી આવું થઈ જશે. એ ભ્રમ લોકોના દિમાગમાંથી નીકળી ગયા, કારણ કે અમે બી વેક્સિનેશન લીધી. આ લોકોએ જોયું કે અમે વેક્સિન લઈ રહ્યા છીએ અને કોઈને કંઈ નથી થયું. માત્ર એક સામાન્ય તાવ જેવું જ થાય છે અને એના પછી એ ફ્લૂ સારું થઈ જાય છે, અને કોવેક્સિનથી આપણને સારું બેનિફિટ બી છે, એટલે લોકો લઈ રહ્યા છે. તમે અહીંયા કોવેક્સિનના ટીકા આપો છો કે કોવિશિલ્ડ? બંનેના. કોવિશિલ્ડ ફર્સ્ટ ડોઝ અમે જે લોકોને નથી મળ્યું ત્યાં સુધી અમે પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છીએ. પાછલા 4 દિવસથી અમારું આ કેમ્પ ચાલુ છે. 2000 પ્લસ અમારું વેક્સિનેશન થઈ ગયું છે. કેટલા દિવસ સુધી આ કેમ્પ ચાલશે? જો આ મંથ એન્ડ સુધી ચલાવીશું, અને જ્યાં સુધી એક એક ખોણામાં બાકી છે ત્યાં સુધી વેક્સિનેશન ચલાવવાની અમે પ્રયત્ન કરીશું. ઓકે. વધારે તમને શું લાગે છે આગળ બી કેવો રિસ્પોન્સ મળશે? કેમ કે તમે મહેનત કરી છે, નેશનલ પીપલ્સ પાર્ટી દ્વારા પણ મહેનત કરવામાં આવી છે, તો તમને કેવો રિસ્પોન્સ મળશે? અને બીજી વસ્તુ કે લોકો અત્યાર સુધી કેમ ડરતા હતા એ જાણવાની કોશિશ કરી તમે. ડરનો તો મને ખબર નથી, પણ લોકોને એવું હતું ભ્રમ કે આ લેવાથી સારું નહીં થાય અથવા વેક્સિનેશન અમારા માટે સારું નથી. પણ અમે લીધી છે, બધા જેણે લીધી છે એ લોકો ચાલી રહ્યા છે, એમને કોઈ તકલીફ નથી. એ જોઈને મારા ખ્યાલથી એમાં સજાગતા આવી જોઈએ. તો જોયું આપણે કે આરિફભાઈ મેમણ જે નેશનલ પીપલ પાર્ટીઝના છે, તેમના દ્વારા જે જાણકારી આપવામાં આવી છે, લોકો હવે જાગૃત થઈ રહ્યા છે. અને હવે આપણે ઈચ્છીએ કે આખું જે ભારત છે, બધા જ ભારતીયો, પછી એ કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ જાતિના હોય, એ એવી જ રીતે જાગૃત થાય અને વેક્સિન તરફ વળે અને આપણું ભારત કોરોનાથી સુરક્ષિત રહે. તો કોરોનાની વેક્સિન માટે ખૂબ જ એક જે મહિલા છે તેમણે મહેનત કરી છે સરખેજ વિસ્તારમાં, કે લોકોને સમજાવ્યા છે કે આ વેક્સિન લેવાથી કોઈ નુકસાન હેલ્થને થતું નથી. વાત કરીશું પરવીનબેન સાથે. પરવીનબેન, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. પરવીનબેન, કેટલી મહેનત તમને કરવી પડી? મેં બહુ મહેનત કરી. મેં ઘર જાકર સબકો સમજાયા ઓર મેં જો ડનલોપ કરા 4 દિન કે અંદર. મેં બહુ મહેનત કરી, રાત દિન મહેનત કરી, પૂરે એરિયા મેં જા જાકે ડનલોપ કરા કે ભાઈ કુછ નહીં હોયગા. મેં લે ચૂકી હું ઓર પેમ્પર્સ દે કે આઈ કે ભાઈ દેખો યે હમારા દવાખાના હે ઓર જો યે હૈ ડોક્ટર હૈ યહાં તો માં જાના યે તો મેરે નામ સે જૈસે કે પરવીન સે એક નાસિરભાઈ ચાવાલો કી વાઇફ હે ઉનકે વહી હુઆ યે સબ બરાબર ઓપનિંગ તો હમ ક્યું નહીં જાયેંગે. મેરે ઉપર ઇતના વિશ્વાસ ક્યા, ઇતના ભરોસા ક્યા ઓર સબ 4 દિન સે યહાં સબ ચલ રહ્યા હે. ઓકે. આપ ક્યા કહેતે થે લોગ વૈસે કુછ બોલતે થે હમકો નહીં લેની હૈ? બોલે કે ઇસસે કભી બોલતે થે હમ મર જાયેંગે, કભી બોલતે થે હમ બીમાર હો જાયેંગે. મેને બોલા મેં લે ચૂકી હું, કુછ ભી નહીં હોતા એસા, આપ ડરો મત, કુછ નહીં હોગા ઓર હમારે યહાં યે વેક્સિન બહોત અચ્છી હૈ, ઇસસે કોઈ તુમ્હારે કો તકલીફ નહીં હોગી. બહુ અચ્છા કામ કિયા, બહુ સારું કામ કર્યું તમે. તો આ હતા પરવીનબેન કે જેમણે સાચે જ ખરા અર્થમાં મહેનત કરી છે વેક્સિનેશન માટે.